સૌરાષ્ટ્રના ગીર બરડા અને આલેચમાં રહેતા ચારણ, રબારી અને ભરવાડ સમાજના જે પરિવારો જંગલમાં રહેતા હતા એમને 1956ના જીઆરથી એમને આદિવાસીનો દરજ્જો આપવામાં આવેલો છે. અને આ જે પરીક્ષામાં જે લોકો એ પરીક્ષાઓ આપી એને જે તે કેટેગરીમાં જે કટ ઓફ માર્ક્સ હોય એના કરતાં ઘણા વધારે માર્ક્સ હોવા છતાં અને એમની પાસે આદિવાસીનો સરકારનો દાખલો હોવા છતાં પણ એમને આ મેરિટ લિસ્ટમાંથી બાકાત કરવામાં આવ્યા છે. એટલે આ યુવાનો વડીલોને સાથે રાખી અને આજે ઉપવાસી છાવણી પર બેઠા છે, એમની મુલાકાતે આવ્યો છું. મારી સરકારને વિનંતી છે કે જે લોકોને ખરેખર કાયદા પ્રમાણે એમના સર્ટિફિકેટો મળેલા છે એમને સાંભળ્યા વગર જ એમને મેરિટ લિસ્ટમાંથી બાકાત કરવામાં આવેલા છે. સરકારે પોતે જ જ્યારે આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હોય ત્યારે કોઈ પ્રક્રિયા અપનાવ્યા વગર આવી રીતે યુવાનોના કેરિયર ઉપર ઘા કરવો એ વ્યાજબી નથી, પુનઃ વિચારણા કરે અને આ સર્ટિફિકેટોની ફરી પાછી ચકાસણી કરી અને જે લાયક ઉમેદવારો છે એમને ભરતી પ્રક્રિયાની અંદર સામેલ કરે. જુઓ, કૌભાંડોની સરકાર ચાલે છે ત્યાં. એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આ પ્રકારે ન થયું હોય. 11 ભરતીઓ થઈ, 11 ભરતીઓમાંથી 7 ભરતીઓ એવી થઈ કે જેમાં પરીક્ષામાં ગોટાળા થયા અને પરીક્ષાઓ રદ કરવી પડે. બિન સચિવાલય કર્મચારીઓની જે પરીક્ષાઓ લેવાય એમાંય પણ એ પ્રકારે ગોટાળાઓ બહાર આવ્યા છે. અને આ રીતે આમાં પણ જે ગરીબ પરિવારના બાળકો છે, યુવાનો છે, એમને પણ આ જ રીતે અન્યાય કરવામાં આવી રહ્યો છે. એને રાજ્ય સરકારે કડક બનીને આ બાબતે તુરંત પુનઃવિચારણા કરવી જોઈએ અને પુનઃવિચારણા કરીને જે લોકો મેરિટ્સમાં આવે છે, જેની પાસે દાખલાઓ છે આદિવાસીના, એમને ન્યાય આપવો જોઈએ. અને અહીં અમે ધરણા આમરણ અનશનની અંદર પોરબંદર કલેક્ટર ઓફિસની સામે અમે બેઠા છીએ. આજે 24 કલાક ઉપરનો સમય થઈ ગયો છે અને હાલમાં ઘણા સમાજના આગેવાનો અને ઘણા એવા મોભીઓ અમારી મુલાકાત લે છે અને જોડાય છે આંદોલનમાં. અને હાલમાં અમારી એવી પરિસ્થિતિ છે કે જેમાં સરકારને અમે, સરકાર અને જે તંત્ર છે હાલનું, એને અમને જોયા જ નથી કે અમે ગુજરાતમાં વસતા ન હોય એવી રીતના અમને, અમારા ઉપર જોયું જ નથી કે અમે આ લોકો છે એમ. એવી રીતના અમને હાલની LRDની ભરતીમાં અમે 125 જેવા કેન્ડિડેટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું. એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં અમે એટલા 125 જેવા કાગળિયા દઈ દીધા છે, બધું કમ્પ્લીટ કરી દીધું છે બરાબર. પછી અમને કોઈ વસ્તુની જાણ કર્યા વગર પહેલી ડિસેમ્બરે આપણે આ ગૃહમંત્રી પ્રદીપસિંહ સાહેબ જાડેજા સાહેબ જેને કીધું કે મેરિટ જાહેર કરશું તો એ લોકોએ જાહેર કર્યું મેરિટ બરાબર. પણ એ મેરિટની અંદર અમારા સમાજના 125 આસપાસ કેન્ડિડેટનું શું થયું છે જે કોઈને કંઈ ખબર જ નથી. અમે જ્યાં ડોક્યુમેન્ટ દીધા, જે બિરસા મુંડા ભવન, ત્યાં અમે અહીંથી ગાંધીનગર ગયા હતા, 400 આસપાસ વાલીઓ અને કેન્ડિડેટો બધાય, પણ અમારી કોઈ જાતની ત્યાંથી રિસ્પોન્સ મળી નહીં. અને એમ કીધું કે તમારી પ્રક્રિયા ચાલુ છે, તો ચાલુ હોય તો હાલની ભરતીમાં 1457 જગ્યા ST છે તો એ તો પૂરેપૂરી ભરી લેવામાં આવી છે. તો અમારે હવે હાલ જવું ક્યાં? 125 કેન્ડિડેટને કોઈ જાતનો રિસ્પોન્સ દીધા વગર એમને હાવ નકામા કરી દીધા છે. બેરોજગાર હતા એ તો હતા જ, જે એક કેન્ડિડેટ 10,000 કેન્ડિડેટને પછાડીને આ સ્થાન ઉપર પહોંચતો એ તમામને અત્યારે આંદોલનમાં કરવા માટે મજબૂર કરી દીધા છે.
અમારી અવાજ આગળ જાય, અમારું જે આ કહેવાનું છે, અમારી અંદર દિલની ભાવના છે એ આગળ પોતાડો અને અમારો ઉપર કંઈક નિર્ણય લ્યો. અમે એમને એમ નથી માગતા, અમારે ના ન્યાય જોઈએ, અમારે હક નથી જોતો. અમે ક્યાંય એમ નથી કહેતા કે અમને જમીન આપો, એ હક છે, આ અમારો ન્યાય છે. અમે પરીક્ષામાં સિલેક્ટ થઈ ગયેલ અને પાસ થઈ ગયેલ, ગ્રાઉન્ડ કરેલું, 3-3 મહિના રનિંગ કરેલી, 2-2 વર્ષ તૈયારી કરેલી LRD કોન્સ્ટેબલ બનવા માટે, અને અમારા કોઈ જાતનું ક્યાંય નામ આવતું નથી અને બિરસા મુંડા ભવનમાં અમારા ઉપર કોઈ જાતની માહિતી મળતી નથી. હંગામી ધોરણે મેરિટ બહાર પાડવાના આ દોડાદોડીમાં આંદોલન બીજા કરે છે એના પ્રેશરમાં અમારી તપાસ થઈ નથી અને અમને એમને એમ નાખી દેવામાં આવ્યા છે જે ગુજરાતમાં અમે વસતા જ ન હોય એવી રીતના.